जी हाँ विद्यार्थी मित्रों, आपणे प्रीवियस लेक्चर में चर्चा करेली हती आल्काइनना एसिडिक स्वभाव विषय, तेनी थोड़ी आपणे प्रक्रिया पण जोई हती। मैं तमने प्रूफ पण करी दीधुं के आल्काइन छे एसिडिक शा माटे छे, राइट। तो आजे छे ई जोवानुं छे आल्काइननी प्रक्रिया। ओके, आल्काइननी रासायणिक प्रक्रियाओ બહુ ઇઝી છે, જેમ આલ્કિનની જોઈ હતી એ જ રીતના આપણે જોવાની છે આલ્કાઇનની। એમાં કાંઈ મોટું છે એ વેરિએશન નહીં આવે, બરાબર। તો સૌથી પહેલાં તો જોઈ હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ, હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ, ઓકે, એડિશન ઓફ એચ એક્સ હાઇડ્રોજન હેલાઇડ। તો જો એક વસ્તુ યાદ રાખો મિત્રો, કે હાઇડ્રોજન હેલાઇડનું જ્યારે એડિશન થશે ને, ત્યારે હંમેશા જે પ્રોડક્ટ બનશે એ પ્રોડક્ટ મળશે વિસિનલ ડાયહેલાઇડ, ઓકે, વિસિનલ ડાયહેલાઇડ, સોરી જેમિનલ ડાયહેલાઇડ, નોટ વિસિનલ, જેમિનલ ડાયહેલાઇડ, ઓકે। હવે આ શું છે જેમિનલ ડાયહેલાઇડ, હમણાં આપણે ચર્ચા કરીએ, સમજો। માની લ્યો કે તમારી પાસે આવો કંઈક આલ્કાઇન છે, ઇથાઇન, એની રિએક્શન છે એ હું કરાવું છું HBr સાથે। તો પહેલાં તો તમને ખ્યાલ જ છે પાઇ બોન્ડ તૂટશે, હાઇડ્રોજન અને બ્રોમિન શું થશે, એડ થશે, એટલે અહીંયા હાઇડ્રોજન કાર્બન, એક હાઇડ્રોજન અહીંયા ઉમેરું, ડબલ બોન્ડ કાર્બન, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા બ્રોમિન। હવે જો હજી વધુ પ્રમાણમાં તમે HBr સાથે રિએક્શન કરાવશો એટલે શું થશે, અહીં કાર્બન હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, હજી એક હાઇડ્રોજન છે એ અહીંયા ઉમેરાશે, અહીંયા આવશે સિંગલ બોન્ડ કાર્બન હાઇડ્રોજન, એક બ્રોમિન તો ઓલરેડી હતો જ, બીજો બ્રોમિન, બીજા HBrમાંથી બીજો બ્રોમિન, અને અહીંયા આ બીજો હાઇડ્રોજન છે એ એડ થયો અને આલ્કેન બન્યું। આ જે છે એ છે જેમિનલ પ્રોડક્ટ, જેમિનલ ડાય બ્રોમાઇડ, ઓકે। હવે જેમિનલનો મતલબ શું થાય, જ્યારે એક જ કાર્બન ઉપર બે સરખા સમૂહ જોડાયેલા હોય ત્યારે જેમિનલ એવો શબ્દ છે એ વપરાય। જેમિનલનો અસલ ઓરિજિનલ જે મિનિંગ થાય એ થઈ જુડવા, ઓકે, જેમિનલનો જે મિનિંગ થાય એ શું થાય ભાઈ, જુડવા। તો આ રિએક્શન છે એ તમને NCERTમાં પણ આપેલી છે, આમાં કાંઈ છે એ મેં નવી વાત કરેલી નથી, રાઈટ, ઓકે। હાલો હજી છે એ તમને NCERTમાં ઘણી બધી જે રિએક્શન આપેલી છે તો આપણે છે એ જોતા જઈએ અને સમજતા જઈએ। જોજો, માની લ્યો કે તમારી પાસે છે એ કંઈક આવું છે CH3C ટ્રિપલ બોન્ડ CH, રિએક્શન કરાવો HBr સાથે, વિચારો કે પ્રોડક્ટ શું મળશે। વિડીયોને પોઝ કરીને તમે વિચારો કે પ્રોડક્ટ છે એ તમારી શું મળે, રાઈટ। તો હાલો, ઓકે, વિચારી લીધું, ગુડ। તો હવે આપણે છે એ જોતા જઈએ કે પ્રોડક્ટ છે એ શું મળે। હાલો જોજો, ધ્યાન આપજો, પહેલાં તો શું, પહેલાં HBrનું છે એડિશન કરો CH3 એઝ ઇટ ઇઝ, પાઇ બોન્ડ છે એ તૂટશે એટલે કાર્બન, એક અહીંયા બ્રોમિન, ડબલ બોન્ડ, એક હાઇડ્રોજન છે એ અહીંયા એડ થાય એટલે કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન, રાઈટ। હવે બ્રોમિન છે એને છે ને અહીંયા જ એડ કરાય, શું કામ ખબર, અહીંયા બ્રોમિન નેગેટિવલી ચાર્જ છે એટલે આ રિએક્શન આ રીતના થાય, સોરી આ રિએક્શન છે એ આ રીતના થશે, બોન્ડના બંને ઇલેક્ટ્રોન છે એ કોણ લઈ લેશે ભાઈ, કાર્બન, એટલે આ કાર્બન ઉપર છે એ પ્લસ ચાર્જ આવશે, આ કાર્બન ઉપર માઇનસ ચાર્જ આવશે, અહીં ત્રણ આલ્ફા હાઇડ્રોજનનું હાઇપર કોન્જ્યુગેશન મળશે એના કારણે આ પ્લસ ચાર્જ છે એ સ્થાયી થશે, ઓકે। હાલો જો ધ્યાન આપો, હવે આગળ જ્યારે બીજો HBr આવે, સમજો ધ્યાનથી, બીજો HBr આવે ત્યારે શું થાય, હવે બ્રોમિન છે એ ક્યાં જોડાશે, આ જ કાર્બન ઉપર, અને હાઇડ્રોજન છે એ અહીંયા
એટલે સી એચ થ્રી, અહીં કાર્બન, અહીંયા બ્રોમિન, નીચે બ્રોમિન હતો એઝ ઇટ ઇઝ, અહીંયા કાર્બન, હવે કેટલા હાઇડ્રોજન આવશે ભાઈ? ત્રણ. ઓકે, તો ફરીથી છે આપણને કેવી પ્રોડક્ટ મળી? જેમિનલ પ્રોડક્ટ મળી. ઓકે, વાત સમજાણી આખી તમને, રાઈટ? આગળ જોઈએ. હાલો, હવેની જે વાત આવે છે એ છે હેલોજનનું ઉમેરણ. ઓકે, તો હેલોજનનું જ્યારે છે એ તમે ઉમેરણ કરશો ત્યારે ફરીથી જે પ્રોડક્ટ મળે એ પણ મળશે જેમિનલ જેવી જ. કઈ રીતના મળે છે જોઈએ આપણે. તો હવેનું નેક્સ્ટ સ્ટેપ જે છે એ છે ડાય હેલોજનનું ઉમેરણ. ઓકે, હેલોજનનું ઉમેરણ એટલું જ લખીએ તો પણ ચાલે, હેલોજનનું ઉમેરણ. ઓકે, એડિશન ઓફ એક્સ ટુ. સમજો, માની લ્યો કે તમારી પાસે ફરીથી છે ઈ થાઈન, રિએક્શન કરાવો બી આર ટુ સાથે, પાઇ બોન્ડ તૂટશે, એક બી આર અહીંયા, એક બી આર અહીંયા, કાર્બન અહીંયા, હાઇડ્રોજન અહીંયા, બ્રોમિન, ડબલ બોન્ડ કાર્બન બ્રોમિન હાઇડ્રોજન, રાઈટ? ફરીથી હજી વધારે બી આર ટુ સાથે રિએક્શન કરાવો તો વળી પાઇ બોન્ડ તૂટશે, આ બે કાર્બન ઉપર જોડાશે, એટલે કાર્બન અહીંયા, હાઇડ્રોજન બ્રોમિન. ઓકે, એક હતો જ આ બ્રોમિન, એક કામ કરીએ ઉપર જ લખવું એને, એક બ્રોમિન હતો જ અહીં કાર્બન, અહીંયા એક બ્રોમિન હતો જ અહીંયા હાઇડ્રોજન. હવે શું થશે તો કે નવા બી આર ટુ સાથે એ પ્રક્રિયા કરાવી એટલે નવું બ્રોમિન અહીંયા એડ થશે, ફરીથી નવું બ્રોમિન છે અહીંયા એડ થશે. તો આ રીતના ટેટ્રા બ્રોમોઇથેન વન, આનું આયુપીએસસી નામ જો લખીએ તો 1-1-2-2 ટેટ્રા બ્રોમો કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે તો ઇથેન. વાત સમજાણી આખી? ઓકે, તો આ જ રીતના જે આપણે ડાય હેલોજનનું છે એ ઉમેરણ કરી શકીએ. ઓકે, હાલો, હવે આ રિએક્શન છે તમારા માટે હોમવર્ક છે. આ રિએક્શન એટલે આવડું આપણી પાસે પ્રોપાઇન છે, તો પ્રોપાઇનની અંદર છે એ તમારે બી આર ટુનું એડિશન કરીને મને હોમવર્કમાં લખીને છે એ તમારે મોકલવાની છે. ઓકે, હાલો, તો હજી એક છે એક્ઝામ્પલ લઈ, એ આપણા ઘરનું છે. માની લ્યો કે આવું છે, બે મોલ બી આર ટુ. ઓકે, અહીંયા શું કરતો, પહેલી વાર એકવાર બી આર ટુ સાથે, અહીંયા બીજા બી આર ટુ સાથે, એના કરતાં મેં અહીંયા શું કર્યું, એક જ સાથે બે બી આર લઈ લીધા. શું થશે જોજો, આવું બની જશે. અહીંયા પહેલો બી આર, અહીં બીજો બી આર, અહીંયા પહેલો બી આર, અહીં બીજો બી આર. ઓકે, તો અહીંયા આ જે નિપટ બનશે એ શું બનશે ભાઈ, 1-2, અહીંયા 2-3 આવશે, 2-2-3-3 ટેટ્રા બ્રોમો 1-2-3-4-5 પેન્ટેન, રાઈટ? તો તમને જો આ રિએક્શનમાં હવે કહીએ તો એ આવડવું જ જોઈએ. ખાલી તમારે પ્રોપાઇન લઈન એમાં બે મોલ બી આર ટુ છે એ એડ કરવાનો, બીજું કાંઈ કરવાનું થતું નથી. તો આપણે કેટલી રિએક્શન જોઈ ભાઈ? તો કે એક તો એચ એક્સનું ઉમેરણ હાઇડ્રોજન હેલાઇડનું, અને બીજું જોયું હેલોજનનું ઉમેરણ. ઓકે, અહીંયા એચ એક્સનું ઉમેરણ કરતા હતા, અહીંયા એક્સ ટુનું ઉમેરણ કરવાનું છે, બીજું આમાં કાંઈ નવું નથી. હાલો, હવે આગળ જોઈ, હવે આગળ છે એ આવશે, એ આવશે પાણીનું ઉમેરણ, રાઈટ? હવે જે આવશે એ છે પાણીનું ઉમેરણ. તો સમજો શું આવશે પાણીના ઉમેરણમાં, ત્રીજી રિએક્શન આવશે આ એક અગત્યની રિએક્શન છે એ કહી શકાય, H2O એટલે કે પાણીનું ઉમેરણ, રાઈટ? સમજો, હાલો, બધાની નજર છે સ્ક્રીન ઉપર. આમાં રિએક્શનની કન્ડિશન શું છે, આમાં તમારે લેવાનું હોય છે મર્ક્યુરી સલ્ફેટ પ્લસ
એસિડિક માધ્યમ અને એસિડિક માધ્યમ તરીકે તમે H2SO4નો છે યુઝ કરી શકો. અને પ્લસ ત્રીજો પ્રક્રિયા કીધો પાણી આપણો લાજવાબ છે. ઓકે, બહુ અગત્યની રિએક્શન છે, ધ્યાન આપજો. આ કાર્બન, અહીંયા હાઇડ્રોજન, ટ્રિપલ બોન્ડ કાર્બન, અહીંયા હાઇડ્રોજન, પાણી સાથે પ્રક્રિયા કરાવો. હવે મર્ક્યુરી સલ્ફેટ છે એમાં શું હોય ભાઈ? તો કે HG2+ એસિડિક માધ્યમ છે જ. ઓકે, પાણી છે, મર્ક્યુરી સલ્ફેટ. ઓકે, અહીંયા HG2+ લખો તો પણ ચાલે, મર્ક્યુરી સલ્ફેટ લખો તો પણ ચાલે, તમારી મરજી. શું થાય? પાઈ બોન્ડ તૂટે. અહીંયા કાર્બન એક, પાણી એટલે H2, આમ લખી શકું ભાઈ HOH. તો એક OH છે આ કાર્બન ઉપર જોડાય, એક H આ રીતના. ઓકે, આપણે ઓલું હતું ભાઈ HBr, તો શું કરતા? એક કાર્બન ઉપર બ્રોમિન જોડતા, એક કાર્બન ઉપર હાઇડ્રોજન. એ જ રીતના એક કાર્બન ઉપર OH, એક કાર્બન ઉપર હાઇડ્રોજન. તો અહીંયા હાઇડ્રોજન, અહીં ડબલ બોન્ડ કાર્બન, અહીંયા OH, અહીંયા હાઇડ્રોજન હતો જ, પાઈ બોન્ડ તોડી ના કર્યું. ઓકે, હવે જો મજાની વાત, હવે મજાની વાત, હવે આમાં થશે ટોટોમેરિઝમ. ઓકે, આવડું આ ક્યુ ફોર્મ છે ભાઈ ઇનોલ, ઇનોલમાંથી જે આપણે ક્યુ કરવાનું કીટો. તો શું થશે જોજો, આવું થઈ જાય, અહીં સી, અહીંયા બે હાઇડ્રોજન છે, અહીંયા હજી એક હાઇડ્રોજન કરાવી નાખું, અહીંયા સી ડબલ બોન્ડ ઓ, અને આ કાર્બન ઉપરનો એક હાઇડ્રોજન. જો તો અહીંયાથી શું બની ગયું? આલ્ડીહાઇડ. શું કર્યું? આ હાઇડ્રોજનને આ કાર્બન ઉપર ટ્રાન્સફર કરી દીધો, અને આ ડબલ બોન્ડને અહીંયા, ડબલ બોન્ડ હતો એકને છે અહીંયા શિફ્ટ કરાવી દીધો, અને હાઇડ્રોજન છે એને અહીં મોકલી દીધો. જો તો આમાં છે આવું કંઈક થાય. હાલો, પછી હવે આ એક જે રિએક્શન આપવું એ સ્ટેબલ તો નથી. ઓકે, આ બહુ સ્ટેબલ નથી, પણ જસ્ટ ખાલી એક્ઝામ્પલના ઉદાહરણ તરીકે છે, ઉદાહરણ તરીકે ખાલી લઉં છું. HG2+ એસિડિક મીડિયા H2O. હાલો, શું થાય ભાઈ? આવું થાય, અહીંયા પાઈ બોન્ડ, અહીંયા એક OH ઉમેરાય, એક શું ઉમેરો ભાઈ? અહીંયા હાઇડ્રોજન, રાઈટ? અહીં કેટલા હાઇડ્રોજન હતા? એકની એક આવી ગયો. ઓકે, તો એક હાઇડ્રોજન ઉમેરો, એક OH. હવે આનું શું થાય ભાઈ? તો કે ટોટોમેરિઝમ, ટોટોમેરિઝમ થાય એટલે આમાંથી આવું બને. મેં તમને એક એક્સક્લુઝિવ વિડીયો આપી દીધો છે ટોટોમેરિઝમ ઉપરથી, જો કે એ પણ ઇનફ નથી. એડવાન્સ લેવલે ટોટોમેરિઝમ છે બહુ એટલે બહુ જબરદસ્ત વસ્તુ છે. ઓકે, જે NCERT છે એ એક્સપ્લેન નથી કરતી. ઓકે, પરંતુ જો આ રિએક્શન છે ને એ આમાં કરાવવામાં આવે ને મોર દેન 8 મેમ્બર રિંગમાં, તો આ રિએક્શન છે ને એ શક્ય છે. જો આમાં હું આવી રીતના આલકાઇન લઉં, પાણી સાથે રિએક્શન કરાવું, મર્ક્યુરી અને એસિડિક મીડિયા, તો આમાંથી છે એ આવું બનશે. પાઈ બોન્ડ, અહીંયા એચ, અહીંયા OH, રાઈટ? હાઇડ્રોજન ન લખી તોય ચાલે. હવે આનું શું કરી નાખવાનું? ટોટોમેરિઝમ કરી નાખો, એટલે હાઇડ્રોજનને અહીંયા શિફ્ટ કરી દો, અહીં કરી દો ડબલ બોન્ડ ઓક્સિજન. ઓકે, તો ડાયરેક્ટ છે એ થર્ડ સ્ટેપ જ અહીંયા લખ્યું છે. તો આ હતી એક ઓક્સિડેશન જેવી પ્રક્રિયા, બરાબર? તો અહીંયા છે આપણે શું કર્યું ભાઈ? પાણીનું ઉમેરણ. હાલો, પછી હા, હવે એક મહત્વની વાત, હાલો એક બહુ અગત્યની વાત છે એ કહેવાની રહી ગઈ તમને. આનું આપણે રિડક્શન કરાવી તો ભાઈ શું કરાવીએ? રિડક્શન આનું છે, આપણે રિડક્શન કરાવીએ. કોનું? આલકાઇન રિડક્શન પ્રક્રિયા. અહીંયા હાઇડ્રોજન, અહીં કાર્બન, ટ્રિપલ બોન્ડ કાર્બન, અહીં હાઇડ્રોજન, નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ, H2 દ્વારા રિડક્શન આરામથી થઈ જાય. એટલે આમાંથી છે આઉટ બનશે, એ થાય. પણ હવે કંઈક ગેમ છે એ ચેન્જ કરવી પડશે, નહીં ચાલે. કારણ કે આમાંથી છે એક બહુ અગત્યનો કન્સેપ્ટ છે એ બહાર આવે છે.
હવે આની જ રિડક્શન કરાવું નિકલ પેલેડિયમ પ્લેટિનમની પ્રેઝન્ટમાં ડાયહાઇડ્રોજન સાથે. આયા ક્વેશ્ચન થવો જોઈએ કે પ્રોડક્ટથી સીસ મળશે કે ટ્રાન્સ મળશે. મિત્રો, વસ્તુ યાદ રાખો કે નિકલ પેલેડિયમ પ્લેટિનમનો જ્યારે તમે યુઝ કરો છો, ઉદીપકીય હાઇડ્રોજિનેશનનો યુઝ કરો છો, કેટાલિટિક હાઇડ્રોજિનેશનનો યુઝ કરો છો, અથવા તો જ્યારે તમે નિકલ પેલેડિયમ પ્લેટિનમ જેવા જો અધિશોષક લ્યો છો જે તમે ભણશો પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર, ત્યારે હંમેશા જે પ્રોડક્ટ બનશે એ સીસટ બનશે, નહીં કે ટ્રાન્સ. તો આમાં હંમેશા જે પ્રોડક્ટ મળશે એ સીસટ પ્રોડક્ટ મળશે. એટલે જ્યારે આનું રિડક્શન કરશો, અહીં કાર્બન, અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા મિસ્ટેક કરી દીધી, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા CH3. તો આ તમે જોઈ શકો છો કે પ્રોડક્ટ જે મળશે એ સીસટ મળશે, નહીં ક્યારેય મળે ટ્રાન્સ. આ વસ્તુ મારે એક્સપ્લેન કરવાની હતી. અને જો તમારે છે ટ્રાન્સ આલ્કિન જોતો હોય, યાદ કરો, ટ્રાન્સ આલ્કિન જોતો હોય તો તમારે ફરજિયાત બર્ચ રિડક્શનનો ઉપયોગ કરવો પડે. બર્ચ રિડક્શન, સોડિયમ વિથ એમોનિયા, યાદ આવ્યું કાંઈ? સોડિયમ વિથ એમોનિયા બર્ચ રિડક્શન મેં તમને વાત કરેલી હતી, ઓકે. પણ જો સીસ જોતું હોય તો તમે આ રીતના કેટાલિટિક હાઇડ્રોજિનેશન, ઉદીપકીય હાઇડ્રોજિનેશનથી છે એ કરાવી શકો. ડન, ઓકે. હજી આપણે આલ્કિનમાં છેલ્લું જોયું તો પોલિમરાઇઝેશન, એ જ રીતના આમાં પણ પોલિમરાઇઝેશન છે એ થઈ શકે. પોલિમરાઇઝેશન એટલે પોલિમરનું નિર્માણ. માની લ્યો કે તમારી પાસે આવું છે CH3 સી ટ્રિપલ બોન્ડ CCH3. જો આનું પોલિમરાઇઝેશન છે એ કરવામાં આવે તો આમાંથી જો આવું મળે, અહીંયા કાર્બન, અહીંયા CH3, અહીં ટ્રિપલ બોન્ડ નો થાય ડબલ બોન્ડ, અહીં કાર્બન, અહીંયા છે CH3, ઓકે. આ જે છે એ શું થઈ જાય? એન ટાઈમ્સ. આ એન ટાઈમ્સ લે. આને શું કીધું હતું? મોનોમર, ઓકે. આને શું કીધું હતું? આને શું કહેવાય? બ્યુટાઇન, ઓકે, બ્યુટાઇન કહેવાય, અથવા તો બ્યુટુઆઇન, બ્યુટ, અહીંયા 1 2 3 4, બ્યુટ ટુ આઇન, બ્યુટાઇન, રાઈટ. તો આમાંથી જે આ રીતના પોલિમરાઇઝેશન છે એ થઈ શકે, આનું પણ પોલિમરાઇઝેશન છે એ થઈ શકે. આમાંથી બને કાર્બન ડબલ બોન્ડ કાર્બન, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, આ છે પુનરાવર્તિત થતો એકમ છે, આ છે ઇથાઇન. તો આ જે છે પોલિમરાઇઝેશનની વાત કરી, રિડક્શનની વાત કરી, પાણીના ઉમેરણની વાત કરી, Br2ના ઉમેરણની વાત કરી, ત્યાર પછી HXના ઉમેરણની વાત કરી, Br2 મીન્સ કે X2ના ઉમેરણની વાત કરી, રાઈટ. તો આ વાત છે એ તમને સમજાવવી જોઈએ, આમાં કાંઈ નવું નથી. આ જે આપણે આલ્કિનમાં ઓલરેડી છે એ જોઈ ગયા છીએ, ઓકે. તો આ જે છે એ વ્યવસ્થિત રીતના જે તમે નોટ ડાઉન છે એ કરી લેજો, ઓકે. હાલો, ત્યાર પછી આવે છે એ છે ચક્રિય પોલિમરાઇઝેશન, ઓકે. હવે જો આનું પોલિમરાઇઝેશન છે ને આ રીતના કરવું હોય તો કરી શકો. બાકી હજી એક છે ને આનો રસ્તો છે, જો આને છે આ પોલિમરાઇઝેશન જે મેં કરાવ્યું ને આનો હજી એક રસ્તો છે, આલો એક્સપ્લેન કરું. સમજો, બ્યુટ ટુ આઇનનું પોલિમરાઇઝેશન છે ને તમે આમ પણ કરી શકો, અહીંયા CH ડબલ બોન્ડ સી, અહીંયા કરી નાખો CH2, CH અહીં ડબલ બોન્ડ સી, અહીં CH સી, અહીંયા હાઇડ્રોજન ડબલ બોન્ડ CH. આ છે ઈ એન ટાઈમ્સ રિપીટ થાય, ઓકે. તો આનું પોલિમરાઇઝેશન છે, આ પણ પોલિમર છે એ બની શકે. હવે તમને પ્રશ્ન થાય કે આ પોલિમર છે એ કઈ રીતના બન્યો, તો એના માટે છે એ આપણે ડિટેલમાં છે એ પોલિમર ચેપ્ટરની અંદર છે એ આપણે આ જોવાનું છે, ઓકે. વાત સમજાઈ છે? તો આપણે આ જે છે એ ચર્ચા કરી પોલિમરાઇઝેશનની,
ओके अने आ जो एक आखी लांबा लांबी श्रृंखला छे एटले आने छे ई रेखीय पॉलिमराइजेशन कहेवाय। ओके अने बीजी तमने ही आमा काई लांबी न खबर पड़े ने तो पॉलिमराइजेशन माटेनी एक ट्रीक छे के ज्यां तमने छे ने सिंगल बॉन्ड देखाय डबल बॉन्ड करो, डबल बॉन्ड देखाय सिंगल बॉन्ड करो, ट्रिपल बॉन्ड ज्यां देखाय यहाँ डबल बॉन्ड करो अथवा तो सिंगल बॉन्ड। ओके बट आया जो ध्यान आपो आया सी एच एक हाइड्रोजन छे अहीं शिफ्ट करावी दीधो देखाय आ डबल बॉन्ड छे अहीं शिफ्ट करावी दीधो एटले एक हाइड्रोजन छे अहीं गयो कार्बन कार्बन अहीं करने एक सिंगल बॉन्ड हजी एक पाई बॉन्ड छे एने अहीं शिफ्ट करावी दीधो अने अहीं आ कार्बननो जे हाइड्रोजन हतो एने आ कार्बन ऊपर लई आवी दीधो जो। ओके વાત સમજાણી કંઈ તો આ રીતના છે આખું જે પોલિમરાઇઝેશન થાય અને અહીંયાથી જે લાંબી ચેઇનથી જોડાઈ જાય પણ સાહેબ આપણા આ સિલેબસમાં છે આ મહામારીના કારણે આ પોલિમર ચેપ્ટર છે એ આખું લગભગ કાઢી નાખેલું છે ઓકે સિલેબસમાંથી કટ કરેલું છે બટ આ જે આલ્કાઇન છે એનું પોલિમરાઇઝેશન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી પોલિમરાઇઝેશન છે ને ઇમ્પોર્ટન્ટ છે ઈ થીનનું સોરી આલ્કિનનું ઓકે આલ્કિનનું પોલિમરાઇઝેશન છે એ બહુ ઇઝીલી થઈ જાય અહીંયા કાર્બન કાર્બન ત્રિપલ બોન્ડ છે એટલે કે આની રિએક્ટિવિટી છે એ થોડીક ઓછી હોય ઓકે બટ બીજી એક વાત કે પાઈ બોન્ડ છે એ નબળો હોય એટલા માટે એની ન્યુક્લિયોફાઇલ પ્રત્યે છે એ રિએક્ટિવિટી વધારે હોય એની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું એક રિએક્શન મિકેનિઝમ આખું એક ચેપ્ટર છે એમાં બટ અત્યાર સુધી જે આ યાદ રાખો તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એરોમેટિક કમ્પાઉન્ડ સાથે કે જે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે જો કે એમાં કાંઈ બહુ અઘરું નથી બહુ સહેલું છે ઓકે તો થેન્ક યુ ટેક કેર બાય